આજ રોજ વડોદરાના પ્રથમ નાગરિક કેયુરભાઈ રોકડિયાના 43મા જન્મદિવસ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. સાથે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓના ખાતા ખોલવામાં આવ્યા હતા. આજે વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયુરભાઈ રોકડિયાનો 43મો જન્મદિવસ છે, જ્યારે કેયુરભાઈ રોકડિયાના જન્મદિન નિમિત્તે સવારથી તેઓ થકી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે તેમના દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. સાથે સ્વખર્ચે રૂપિયા 50,000ના વિદ્યાર્થિનીઓ માટે સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પોસ્ટ ખાતા ખોલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ધર્મેન્દ્ર ચુડાસમા, ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, સભ્યો તથા મ્યુનિસિપલ કાઉન્સિલો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મેયર કેયુરભાઈ રોકડિયાને ફૂલોના બુકે આપી કેક કાપી તેઓને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. જન્મદિવસની શુભકામનાઓ બદલ હું આપ સર્વેનો પહેલાં તો આભાર વ્યક્ત કરું છું અને આજના દિવસને લઈને ઉજવણીના રૂપમાં નહીં પરંતુ સેવાકીય કાર્યોના રૂપની અંદર આ દિવસ મનાવાય એ માટે આજે શિક્ષણ સમિતિના તમામ બાળકો સાથે આજે ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એની સાથે માલાબાર ગોલ્ડ દ્વારા પણ આજના દિવસે 188 સરકારી બાળકોને 17 લાખ જેટલી શિષ્યવૃત્તિ અર્પણની પણ કાર્યક્રમ રખાયો છે. ક્યાંક યુવા મોરચા દ્વારા અંગદાનના કાર્યક્રમો રખાયા છે, ત્યારે તમામ કાર્યક્રમો એ સેવાકીય માધ્યમથી લોકો સુધી પહોંચવાના કાર્યક્રમ બને, લોક ઉપયોગી કાર્યક્રમ બને એ દિશાની અંદર મારો પ્રયત્ન રહેશે. અને એની સાથે આજે હું મારા માનદ વેતનમાંથી 200 બાળકીઓને સુકન્યા સમૃદ્ધિ નિધિના એકાઉન્ટ ખુલે એની પણ ચેક અર્પણ હું શિક્ષણ સમિતિમાં કરવાનો છું. આજે જન્મદિવસ માનનીય પ્રથમ નાગરિક મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા જેમનો આજે જન્મદિવસ છે એ નિમિત્તે આખા શહેરમાં અને ખાસ મધ્યવર્તી સ્કૂલ જે નગર શિક્ષણ સમિતિ છે એમાં અત્યારે આપણી વચ્ચે એમના જન્મદિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે પ્રોત્સાહન આપવા, માર્ગદર્શન આપવા, આશીર્વાદ આપવા શહેરના અને વડોદરા શહેરના દેશના અમારા સાંસદ રંજનબેન સાથે મેયરશ્રીને પદાધિકારીઓ સાથે સંગઠનની ટીમ, નગર શિક્ષણ સમિતિના ચેરમેન અને આખી ટીમ, શિક્ષણના વિભાગના વડાઓ આ બધાની હાજરીમાં અત્યારે જે કાર્યક્રમ બાળકીઓને ભોજન કરાવવાનો છે ખૂબ આનંદ થાય છે. અને આવનાર સમયમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનું પોસ્ટલ વિભાગનું એકાઉન્ટ પણ અમે બધાના ખોલાવવાના છે. આવનાર સમયમાં શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે વડોદરા કોર્પોરેશનના માધ્યમથી શું સારું કરી શકાય એના ઉપર વિચાર કરી રહ્યા